નમસ્કાર, રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની દોસ્ત નુપુર. મિત્રો, રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપણે દરરોજ 12 રાશિના રાશિફળ, સચોટ ભવિષ્ય કથન અને આ ઉપરાંત આપને મૂંઝવતા તમામ પ્રશ્નોના જવાબ જાણવા મળે છે. અને આ સાથે જ આપણે દરરોજ અલગ અલગ વિષયોની ચર્ચા પણ કરીએ છીએ. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ડિપ્રેશન વિશે, અને આજે આપણે ચર્ચા કરવાની છે કે ડિપ્રેશન આવે ત્યારે કયા ઉપાયો કરવા જોઈએ. અને આ માટે મારી સાથે વાતચીત કરવા ઉપસ્થિત છે આપણા જાણીતા જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદીજી. તેમનું સ્વાગત કરીએ. અમિતજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. હાલ આપણે કાર્યક્રમમાં ઘણી બધી ચર્ચા કરવાની છે, પણ સૌથી પહેલા આપણે દિવસની શરૂઆત આજના પંચાંગથી કરીએ. શું કહે છે આજનું પંચાંગ? સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. મહાન ઋષિ, ખૂબ જ વિદ્વાન અર્થશાસ્ત્રી, વિદ્વાન રાજનીતિજ્ઞ ચાણક્ય કહે છે કે જીવન સીમિત છે, એની અંદર આવતાર વિઘ્નો અમાપ છે, સાથે સાથે જ્ઞાન પણ વિશાળ છે. તો બુદ્ધિશાળી વ્યક્તિઓ એ જ્ઞાનનો ઉપયોગ કરી પોતાની મુશ્કેલીનો ઉપાય શોધે છે. આજના સોનેરી પ્રભાતે આપ સૌ દર્શક મિત્રોને સફળતા મળે, આપના મનોરથ સિદ્ધ થાય તેવી શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. એ સાથે આજનું પંચાંગ, આજે તારીખ 9 જૂન 2018 અને શનિવાર છે, પુરુષોત્તમ માસ ચાલે છે, તેનો જેઠ મહિનો કૃષ્ણ પક્ષ દશમી છે, રેવતી નક્ષત્ર છે અને યોગ સૌભાગ્ય છે. આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરે છે. રાત્રે 11 અને 9 કલાક પછી ચંદ્ર રાશિ પરિવર્તન કરશે અને ચંદ્ર મેષ રાશિમાં ભ્રમણ કરશે. મીન રાશિના મૂળાક્ષરો છે દ, ચ, ઝ, થ અને મેષ રાશિના મૂળાક્ષરો છે અ, લ, ઈ. આજે જન્મેલા જાતકોનો ભાગ્યાંક 8 આવશે. જી બિલકુલ અમિતજી, આપણે કાર્યક્રમની શરૂઆત કરીને આપણા દર્શક મિત્રો આપણી સાથે જોડાવાના શરૂ થઈ ગયા છે. ભૌતિકજી આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી હલો. હલો. હા, આપને જેના વિશે સવાલ પૂછવાનો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 24/9/1966. હા. સમય? સમય સવારના 3 વાગે. હા. અને સ્થળ? સાબરકાંઠા. ઠીક છે, શું સવાલ છે આપનો? મારા પપ્પા ને ભાઈ જોડે બહુ વિવાદ રહે છે અને પ્રોપર્ટી નો નિકાલ ભી નથી આવતો, તેના વિશે જણાવશો? ઠીક છે, આપને જણાવી દઈએ. આપના ફાધરના સંદર્ભમાં આપે પ્રોપર્ટીના જે પ્રશ્ન પૂછ્યો છે, તો અહીંયા આપના પિતાની કુંડળીમાં મંગળ અને ગુરુની સુંદર મજાની યુતિ છે, જેને માંગલ્ય યોગ પણ કહેવાય છે. ગુરુની મહાદશા ચાલે છે એટલે લગભગ 3-1 મહિનામાં આનો ઉકેલ આવવો જોઈએ. અત્યારે શનિદેવ આપની કુંડળીમાં પણ વક્રી છે અને આકાશમાં પણ શનિદેવ વક્રી ચાલી રહ્યા છે, સાથોસાથ ગુરુ મહારાજ વક્રી ચાલી રહ્યા છે. એટલે ગુરુ મહારાજ જેવા માર્ગી થશે 9 જુલાઈ પછી, એટલે આપોઆપ આ કાર્યની સફળતા આપને પ્રાપ્ત થશે, કાર્યની પરિસ્થિતિ સુધરશે, જમીનનું વેચાણ શક્ય બનશે. પણ હું અહીંયા આપને એક ઉપાય પણ આપવા માગું છું. દર શુક્રવારે આપ ઓમ શ્રી શુક્રાય નમઃ એનો જાપ કરજો અને મંગળવારે ગણેશજીને લાલ પુષ્પ અર્પણ કરજો, આપનું કાર્ય ઝડપથી સિદ્ધ થશે. જી બિલકુલ અમિતજી. અને અન્ય એક દર્શક મિત્ર સુરતથી હંસાબેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી હલો હંસાબેન. હા. આપણે જેમના વિશે સવાલ પૂછવાનો છે એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 25/1/1996 ભણતર વિશે પૂછવાનું છે કે મિકેનિકલ ની લાઈન છે તો એને ડિગ્રી કરી છે, માસ્ટર ડિગ્રી બાકી છે, તો બહાર જવા માટે એનું ભવિષ્ય કેવું છે? ઠીક છે, બહારગામ જવું કે ન જવું, વિદેશ માટે અને ભણતર માટે સવાલ છે આપનું, જણાવી દઈએ. આપને હંસાબેન, સૌ પ્રથમ તો મારા જય શ્રી કૃષ્ણ. આપને, આપે જે આપના સંતાનના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો છે, એમણે મિકેનિકલ એન્જિનિયર થયા છે, માસ્ટર કરવું કે નહીં, તદુપરાંત વિદેશ જવાની પણ પૃચ્છા કરી છે. તો લગ્નેશ પોતે સ્વગૃહી છે એટલે વ્યક્તિ બળવાન છે, સૂર્ય બુધની યુતિ છે, વળી શનિ અને કેતુની પણ અહીંયા યુતિ છે અને નવમ સ્થાનમાં ગુરુ પરથી શનિ પસાર થાય છે. કુલ મળીને આપની કુંડળીમાં ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. આપનો દીકરો અવશ્ય પરદેશ જશે તો એને લાભ થશે. બીજી વાત, માસ્ટર કરવું કે નહીં, જો એ માસ્ટર ડિગ્રી કરી શકે તો ઉત્તમ છે અને જો ન કરી શકે તો પણ
એમને કાર્યસિદ્ધિ થશે જ. પરદેશના યોગ પ્રબળ છે અને એ સારી રીતે, એટલે કે લગભગ 2019 પછી એ પરદેશના યોગ અહીંયા પ્રબળ બને છે, આપના મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ. અને સુરતથી જ આપણા અન્ય એક દર્શક મિત્ર જાગૃતિબેન સુરતથી જોડાઈ રહ્યા છે. જી હલો જાગૃતિબેન. હલો, હું મારા છોકરાઓ વિશે જાણવા માંગુ છું. હા, તો તમારા છોકરાની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. છોકરાનું નામ છે મીત અને એની જન્મ તારીખ છે 11/1/2012 બુધવાર. બરાબર. સમય 10:10 બાકી. બરાબર છે. અને સ્થળ? સ્થળ સુરત જ. ઠીક છે. તો શું છે સવાલ આપનો? એનો આવનારા દિવસો ભવિષ્યમાં. અચ્છા, દિવસો કેવા આવશે એટલે અભ્યાસ બાબતે, કારકિર્દી બાબતે એનું ભવિષ્ય કેવું રહેશે એ પૂછવા માંગો છો. ઠીક છે, આપને જણાવી દઈએ. આપને સૌ પ્રથમ તો જય શ્રી કૃષ્ણ. અભ્યાસ બાબતે આપે પૃચ્છા કરી છે. આપની કુંડળીનો અહીંયા અભ્યાસ કરતાં મને જણાય છે કે એનું લગ્નેશ બુધ સાથે યુતિમાં છે, સાથોસાથ ગુરુ નવમ સ્થાનમાં છે, એની પર મંગળ પર દ્રષ્ટિ છે, શિક્ષણના સ્થાન ઉપર મંગળ ગુરુની શુભ દ્રષ્ટિ છે. બેન, આપને હું જણાવવા માંગુ છું કે વિશ્વાસ રાખજો, આપનો દીકરો ઉચ્ચ કારકિર્દીનું નિર્માણ કરશે, સાથોસાથ એને પરદેશ જવાના પણ યોગ છે. આપનો દીકરો ખૂબ જ સારો અભ્યાસ કરશે, એનું ભવિષ્ય બળવાન છે, આપ નિશ્ચિંત રહેજો. જી બિલકુલ અમિતજી, આપે ખૂબ જ સરસ ઉપાય જણાવ્યો. અન્ય એક દર્શક મિત્ર વિજયભાઈ ઉપલેટાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી હલો વિજયભાઈ. હેલો. હા, આપને જેના વિશે સવાલ પૂછવાનો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારા વિશે પૂછવાનો છે. મારી જન્મ તારીખ છે 23/4/1900. હા. સમય? અને સમય છે સવારે 9 વાગે. હા. અને સ્થળ? સ્થળ ઉપલેટા. ઉપલેટા. તો શું જાણવું છે? આપણે સરકારી નોકરી મળશે કે નહીં મળે એના માટે પ્રશ્ન છે. ઠીક છે, આપણે જણાવી દઈએ. આપે સરકારી નોકરીના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો છે. કુંડળીમાં સરકારી નોકરીના સંદર્ભમાં સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ ઓલરેડી થયેલું છે. આપ એ યોગ લઈને જન્મ્યા છો એટલે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે સરકારી નોકરી આપને મળવાની પૂરેપૂરી સંભાવના છે. સાથોસાથ આ ઓક્ટોબર મહિના પહેલાં જ આપને શુભ સમાચાર મળે એવી પણ પૂરેપૂરી શક્યતા છે. હું આપને ઉપાય પણ જણાવવા માગું છું. આપ દર રવિવારે સૂર્યદેવની ઉપાસના કરજો, આપ આદિત્ય હૃદયનો પાઠ કરજો, સાથોસાથ ઓમ શ્રી સૂર્યાય નમઃ એ મંત્રનો જાપ કરજો, સૂર્યદેવને અંજલિ આપજો અને દર રવિવારે જો શક્ય હોય આપના કુળદેવીનું મંદિર આપના ઘરની નજીક હોય તો એ કુળદેવીના મંદિરે આપ અચૂક દર્શન કરવા જશો, આપનો મનોરથ ઝડપથી સિદ્ધ થશે. જી બિલકુલ અમિતજી. અમદાવાદથી અરુણભાઈ અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી હલો. હેલો. હા અમિતજી, આપણે જેના વિશે સવાલ પૂછવાનો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, મારા બાબાનો જન્મ છે 26/10/1987. હા. આના મેરેજ નથી થતા. હા. અને સમય શું છે? સમય અને સ્થળ? જન્મ સમય 4:55 અને સ્થળ મહેસાણા. 4:55 સવારે કે સાંજે? સાંજે 4:55. ઠીક છે. મહેસાણા. તો શું સવાલ છે આપનો? લગ્ન થયા નથી હજુ સુધી અને કારકિર્દી માટેના. ઠીક છે, જણાવી દઈએ. આપને જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ આપની દીકરાના આ કારકિર્દીના સંદર્ભમાં પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન લગ્નના સંદર્ભમાં છે. અહીંયા કુંડળીનો અભ્યાસ કરી અને આપને જે જણાવું છું તે ધ્યાનપૂર્વક આપ સાંભળજો. કુંડળીમાં બે યુતિ જરા બહુ કઠણ છે, એટલે સૌથી પહેલાં કુંડળીના સંદર્ભમાં આપના દીકરાને હું એક વ્યવહારિક ઉકેલ આપવા માગું છું, બીજો મંત્રનો ઉકેલ આપીશું. એક વ્યવહારિક ઉકેલ એવો છે કે આપના દીકરાએ સૂઝ સમજપૂર્વક વડીલોનો સાથે સલાહ લઈ અને પોતાનું કાર્ય સિદ્ધ કરવું જોઈએ. બીજી વાત, નકારાત્મકતાથી દૂર રહેવું પડશે. અને ત્રીજી વાત, કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાર્યક્ષેત્ર એ અચાનકથી છોડી ન દે નકારાત્મકતાથી, એનું આપ ધ્યાન રાખજો, એમને ખાસ વિનંતી કરજો. એક ઉપાય પણ આપને આપું છું, દર ગુરુવારે ઓમ શ્રી ગુરવે નમઃ એ મંત્રનો જાપ એ અચૂક કરે અને સોમવારે શિવપંચાક્ષર સ્તોત્રનો પાઠ અચૂક કરે. આપના દીકરાનું મનોરથ અહીંયા સિદ્ધ થશે. અને બીજી એક વાત મેં જેમ કહ્યું તેમ ફરીથી રિપીટ કરું છું,
નકારાત્મકથી દૂર રહેવું અને વડીલોની સલાહ સૂચના લઈ અને કાર્યસિદ્ધિ તરફ આગળ વધવું. જી બિલકુલ અમિતજી, આજે તો આપણા કાર્યક્રમની શરૂઆત સાથે જ ઘણા બધા દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે અને આશા રાખે છે કે આવી જ રીતે જોડાતા રહે. તો હવે આપણે રાશિફળ તરફ આગળ વધીએ. જે શરૂઆતની ત્રણ રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન, આ જાતકોના દિવસ કેવા રહેશે? રાશિ ભવિષ્યની આપણે વાત કરીએ તે પહેલાં, આજે શનિવાર છે. શનિવારે શનિદેવની ઉપાસના કરવી ખૂબ જ લાભપ્રદ રહેશે. આપના સૌ દર્શક મિત્રોને એ જણાવી દઈએ, શનિદેવનો હું મંત્ર પણ આપું છું. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્વરમ. આ શનિદેવનો મંત્ર છે. શનિદેવનું રત્ન છે નીલમ. આજે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકાય, હનુમાન સહસ્ત્ર નામનો પણ પાઠ કરી શકાય. નુપુરબેન, હનુમાન ચાલીસાની અંદર છેલ્લેથી બીજી એક સરસ લીટી છે કે જોઈએ પડે પાઠ હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા. જે હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેના સર્વ મનોરથ પૂર્ણ થશે, તેને સફળતા થશે અને આની આની સાક્ષી સ્વયં મહાદેવજી પુરાવે છે. એટલે આપ હનુમાન ચાલીસાનો પાઠ ચોક્કસ કરજો. આપણે આગળ વધીએ છીએ રાશિ ભવિષ્ય તરફ. મેષ રાશિ, મેષ રાશિના મૂળાક્ષરો છે અ લ ઈ. બપોરે 12-2 દરમિયાન આપ થોડી સાવચેતી રાખજો. શુભ સમાચારની પ્રાપ્તિ અવશ્ય થશે, સાથોસાથ સંબંધોમાં ગૂંચ ન પડે એની પણ આપ તકેદારી રાખજો. વૃષભ રાશિ, વૃષભ રાશિના મૂળાક્ષરો છે બ વ ઉ. કાર્યક્ષેત્રે થોડી નિરસ્તા આપને સાંપડે, આવેશથી ચોક્કસ આજે બચવું. કાપડના વેપારીઓ માટે, લેખકો માટે, વક્તાઓ માટે આજે સાનુકૂળ પરિસ્થિતિ છે. મિથુન રાશિ, મિથુન રાશિના મૂળાક્ષરો છે ક છ ગ. આજે આપને પરદેશથી શુભ સમાચાર મળશે, આવક પણ જળવાશે અને વડીલો સાથે સહકાર રાખવો. જી બિલકુલ, આપે શરૂઆતની ત્રણ રાશિ વિશે જણાવ્યું. હવે આગળની જે ત્રણ રાશિઓ છે તેમના રાશિફળ વિશે જણાવીએ કે તેમનો દિવસ કેવો રહેશે. કર્ક રાશિ, કર્ક રાશિના મૂળાક્ષરો છે ડ અને હ. આજે ધનસ્થાન બળવાન છે, હજુ બળવાન થશે. સાથોસાથ મનમાં થોડી અશાંતિ રહે પણ ચિંતાનું કોઈ કારણ નથી. સિંહ રાશિ, સિંહ રાશિના મૂળાક્ષરો છે મ અને ટ. આજે માતાનું આરોગ્ય જાળવવું, રાત્રે ઘરમાં વિવાદથી બચવું. આમ તો ઘરમાં વિવાદથી કાયમ જ બચવું પણ ખાસ કરીને આજે આપ રાત્રે બચજો. આજે આપનું માન સન્માન જળવાશે. કન્યા રાશિ, કન્યા રાશિના મૂળાક્ષરો છે પઠણ. પત્નીના સહકારથી ભાગ્ય ખીલે અને સંતાન સાથે વાદ વિવાદથી બચવું. જી બિલકુલ અમિતજી, આપે રાશિઓના રાશિફળ વિશે જણાવ્યું. મિત્રો, અત્યારે આપણે ઘણી બધી રાશિઓના રાશિફળ વિશે જાણ્યું અને લોકો આપણી સાથે જોડાતા રહે છે અને આગળ પણ આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે અને ખાસ કરીને ડિપ્રેશનના ઉપાયો વિશે આપણે આજે ચર્ચા કરવાની છે, પણ હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ રાશિ ભવિષ્ય કાર્યક્રમ આપ સૌનું સ્વાગત છે. હવે આપણે આગળ વાત કરીએ. અમિતજી, હવે આપણે આગળની જે ત્રણ રાશિ છે તે જાતકોનો દિવસ કેવો રહેશે તે જોઈએ. તુલા રાશિ, તુલા રાશિના મૂળાક્ષરો છે ર અને ત. મિત્રો સાથે આજે જો આપ ફરવા જતા હોય તો થોડી સાવચેતી રાખજો. વળી અતિશય ઉન્માદ ન રાખશો, પરિસ્થિતિ થોડી વિપરીત છે. આપે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. આજે આપની જે તુલા રાશિ છે એના સ્વામી શુક્ર છે અને શુક્ર અને શનિને સારો સુમેળ છે એટલે આપ હનુમાન ચાલીસાનો પાઠ ચોક્કસ કરજો. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના મૂળાક્ષરો છે ન અને ય. આજે કર્મચારીઓ સાથે વાદવિવાદથી બચવું, નાના ભાઈ બહેનો સાથે સંયમિત વર્તન રાખવું, વડીલો દ્વારા સહકાર પ્રાપ્ત કરવાનો આપે અવશ્ય પ્રયત્ન કરો. આપના માટે કાર્યસિદ્ધિનું આ એક પ્રથમ પગથિયું કહેવાશે. ધનરાશિ, ધનરાશિના મૂળાક્ષરો છે ભ ધ ફળ. કુટુંબમાં આજે મૂંઝવણભરી પરિસ્થિતિનું નિર્માણ થાય, વાણીમાં સંયમ રાખજો અને વળી ઓમ ગમ ગણપતે નમઃ એ મંત્રનો જાપ આપ અવશ્ય કરજો. જી બિલકુલ અમિતજી, અને એક દર્શક મિત્ર આણંદ થી સુભાષભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી હેલો સુભાષભાઈ. હેલો, જન્મ તારીખ મારી 30/7/80 છે. 30? હા, 30/7/80. હા, તમારો સમય? જન્મ સ્થળ છે આડેવા. બરાબર છે. અને સમય? હા, સમય સવારે 5:30 નો છે. બરાબર છે. અને શું સવાલ છે આપનો? હા, મારે વિજય. હા, સુભાષ ચંદ્ર વરિયા. હા, અને શું સવાલ છે આપનો? હા, તો આપણે બે વખત વિદેશ આપણે પ્રવાસ માટે ટ્રાય કરેલું છે પણ વિઝા મળતા નથી. તો પૂછ્યું છે. બરાબર છે, ઠીક છે, આપને જણાવી દઈએ. હા સુભાષભાઈ, આપને જય શ્રી કૃષ્ણ. આપે બે વખત વિઝાનો પ્રયત્ન કરેલો છે પણ આપને વિઝા મળી નથી શક્યા. હવેનો સમય આમ તો ઉત્તમ ચાલી રહ્યો છે પણ
અહીંયા આપે થોડીક રાહ જોવી પડશે એવું આ ગ્રહો મને આપની કુંડળીના કહી રહ્યા છે. વધુમાં વધુ 2 વર્ષની અહીંયા રાહ જોવી પડશે. પણ એક વચ્ચેનો એક તબક્કો આપના માટે એક સાનુકૂળ તબક્કો એ આવશે કે 2019 પછી, એટલે કે 1 વર્ષ પછી પણ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આપ ઓમ શ્રી ચંદ્રાય નમઃ એ મંત્રનો જાપ કરજો, આપની કાર્યસિદ્ધિ સરળતાથી થશે. સાથોસાથ ઓમ શ્રી સૂર્યાય નમઃ એ મંત્રનો જાપ પણ આપ અવશ્ય કરજો, કારણ કે સત્તા સૂર્ય સત્તાનો કારક છે, આપે એનું બળ લેવું અતિ આવશ્યક છે. જી બિલકુલ અમિતજી, મુંબઈથી અને એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે. હેલો, હા, શું નામ છે આપનું? નીતિનભાઈ. આપને જેમના વિશે સવાલ પૂછવાનો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, 15/11/95. હા, સમય? ને સવારના 10 ને દુધાળા. ઠીક છે. અરે શું સવાલ છે આપનો? રાતના. હા હેલો, રાતના છે. હા, ને શું સવાલ છે આપનો? હેલો, શું સવાલ છે આપનો? આપણે નોકરી વિશે પૂછવાનું છે. ઠીક છે, જણાવી દી. હા, આપણે સંબંધ વિશે પૂછવાનું છે. આપે નોકરી વિશે સૌપ્રથમ તો જે પ્રશ્ન પૂછ્યો છે, એટલે નોકરીના સંદર્ભમાં કુંડળીની અંદર નોકરીનું જે સ્થાન હોય છે, નોકરીની આવકનું જે સ્થાન હોય છે, તેનું મૂલ્યાંકન કરતાં અહીંયા સમજાય છે કે ત્યાં શનિદેવનું ભ્રમણ ચાલી રહ્યું છે. બીજી એક વાત, શનિદેવ પણ વક્રી છે, ગુરુ મહારાજ પણ વક્રી છે, એટલે પહેલો તબક્કો 9 જુલાઈ. 9 જુલાઈ પછી નોકરીના સંદર્ભમાં આપને સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. બીજી એક વાત, 11 જુલાઈ ત્યારે બુધ પણ એ સાનુકૂળ પરિસ્થિતિમાં આપની કુંડળીમાં આવી જશે, એટલે ત્યારે પણ સાનુકૂળ પરિસ્થિતિ અને આપના માટે નોકરીની તકોનું નિર્માણ થશે. આપને હું એક ઉપાય પણ આપવા માગું છું, આપ દર ગુરુવારે અને દર શનિવારે, ગુરુવારે પીળા વસ્ત્ર, પીળું શર્ટ પહેરવાનો આપ આગ્રહ રાખજો, અને શનિવારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ એ મંત્રનો જાપ કરજો, આપનો મનોરથ ખૂબ ઝડપથી સિદ્ધ થશે. જી બિલકુલ અમિતજી, અને વડોદરાથી અન્ય એક દર્શક મિત્ર ભવનભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી હલો. હા, આપણે જેમના વિશે સવાલ પૂછવાનો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, 8/11/1997. હા, સમય સવારનો 7 વાગ્યાનો છે. બરાબર. વેપારના સંદર્ભમાં આપે પ્રશ્ન પૂછ્યો છે, તો જે જાતક છે જેના માટે આપ પ્રશ્ન પૂછ્યો છે, સૌથી પહેલા તો હું એમને ખાસ જણાવવા માંગુ છું કે એમણે જે પણ કામ કરે, જેનો પ્રારંભ કરે, એ સૌથી પહેલાં તો સમજી વિચારીને કરે અને એ કામ પછી પકડી રાખે. અવારનવાર કાર્યક્ષેત્ર બદલે નહીં, એની પણ અહીંયા મને સૂચના મળે છે આપના ગ્રહોના અનુલક્ષીને. બીજી એક વાત, આપે વેપારનો જ આગ્રહ રાખ્યો છે, તો વેપારના સંદર્ભમાં એ આપ જે સ્થાનમાં રહેતા હોય, જે રાજ્યમાં રહેતા હોય, તો રાજ્ય બહારનો વેપાર પણ એ કરી શકશે, એમાં એમને સફળતા મળશે. બીજી એક વાત, વેપાર કરતાં જો એ નોકરી પણ કરશે કે કન્સલ્ટેશનનો બિઝનેસ કરશે, જેને દલાલી બ્રોકરેજ કહીએ છીએ, એનો વેપાર કરશે, તો પણ એમને ખૂબ સારી સફળતા મળશે. હું અહીંયા એક ઉપાય પણ આપવા માંગુ છું, એમણે દર શુક્રવારે ઓમ શ્રી શુક્રાય નમઃ એ મંત્ર જાપ કરવો, દૂધની અંદર ચોખા ભાત ભેળવી એની અંદર કેસર અથવા હળદર નાખી એને બરોબર હલાવી અને જમતી વખતે એ ભોજનમાં લેવું, તો એમના માટે ખૂબ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે, એમના મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ અમિતજી, હવે આપણે અંતિમ જે 3 રાશિ છે તે રાશિફળ તરફ આગળ વધીએ. મકર રાશિ. મકર રાશિના મૂળાક્ષરો છે ખ અને જ. મકર રાશિના જાતકોને ખાસ સલાહ કે સબ સલામત હોવા છતાં પણ આપના મનમાં ચિંતા રહ્યા કરે છે, આવક સહેજ નબળી પડે. વેપાર સાથે સંકળાયેલા જાતકો માટે શનિદેવની ઉપાસના આપ ચોક્કસ કરજો, આજે શનિવાર જ છે. સાથોસાથ આપનો રાશિ સ્વામી પણ શનિ છે, એટલે આપના માટે ખૂબ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. બીજું કુંભ રાશિ. કુંભ રાશિના મૂળાક્ષરો છે ગ સ ષ સ. પરિસ્થિતિને આપ પચાવી જાણો, ધન પ્રાપ્તિના સંકેતો પણ અહીંયા મળે છે. હનુમાન અષ્ટકનો પાઠ કરજો,
આપને શુભત્વ પ્રાપ્ત થશે. મીન રાશિ મૂળ રાશિના મૂળાક્ષરો છે દ ચ જ થ. મુસાફરીના યોગ પ્રબળ છે. ઘરમાં રહેવું છે પણ મેળ ન પડે. ટૂંક જ સમયમાં આપના મનની ઈચ્છા પૂર્ણ થશે. આજે શનિવાર છે, આપ શનિ ચાલીસાનો પાઠ કરજો, આપના મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ અમીજી. અને અન્ય એક દર્શક મિત્ર મીનાબેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી હલો મીનાબેન. મીતાબેન હા મીતાબેન, આપને જન્મ વિશે સવાલ પૂછવાનો છે, તેમની જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો. હા, મારા વિશે જ પૂછવાનું છે. મારો જન્મ વાલમમાં થયો છે, વિસનગર વાલમમાં. સૌથી પ્રથમ જન્મ તારીખ? તારીખ 5/12/81. બરાબર છે. સમય? હા, સમયની તો મને ખબર નથી, કારણ કે મારી મમ્મી અભણ હતી એટલે નથી ખબર. ઠીક છે. અને સ્થળ? સ્થળ વાલમ. વાલમ. અને શું સવાલ છે આપનો? હા, મારા ગ્રહો હમણાંથી એટલા ઉતરી ગયેલા છે કે ખબર નથી પડતી. અચ્છા, એટલે તમે અસમંજસમાં છો કે શું થાય છે? સીધો પ્રશ્ન એ કહો કે આપને શું પ્રશ્ન છે? કોઈની સાથે ના બનવાનો ઝઘડો થઈ જાય છે, મગજ ચિંતામાં રહે છે, એવું બધું થાય છે. ઠીક છે. એટલે અત્યારે તમે ખાસા ચિંતામાં છો અને શેના કારણે છે અને ક્યારે જશે એ જાણવું છે આપને, જણાવી દઈએ. હા મિતાબેન, આપને જય શ્રી કૃષ્ણ. મિતાબેન, આપે પ્રશ્ન પૂછ્યો, જન્મ તારીખ આપી, જન્મ સ્થળ આપ્યું, પણ જન્મ સમય આપી ન શક્યા સંજોગો વરસાદ. કુંડળીની અંદર સચોટ અભ્યાસ કરવા માટે જન્મ સમય અતિ આવશ્યક છે. પણ જેમ આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ નુપુરબેન, કે આપણે જો જન્મ સમય ન હોય તો તે દિવસના ગ્રહો કેવા હતા એનો અભ્યાસ કરીને આપણે જવાબ આપીએ છીએ. પ્રશ્ન કુંડળીનો અભ્યાસ કરીને પણ દર્શક મિત્રોને જવાબ આપીએ છીએ. એ જ પ્રમાણે આપની એ સમયના ગ્રહોનું મૂલ્યાંકન કરતાં અહીંયા મને સમજાય છે કે મંગળદેવ અત્યારે કેતુ સાથે યુતિમાં છે, ઉચ્ચના છે. મંગળદેવ બળવાન છે, જે હિંમત અને સાહસના કારક છે. હવે આપની કુંડળીમાં પણ એ સમયે પણ કેતુ મકરનો જ હતો અને મંગળ અને કેતુ આજે પણ મકરમાં છે. એટલે મને આપને કહેવાની અહીંયા ઈચ્છા થાય છે, બીજું કે વિનંતી પણ કરું છું, મગજ તો ગરમ થઈ જાય, આવેશ આવી જાય, ગુસ્સો પણ આવે અને જુસ્સો પણ આજે આવે, પણ આપ થોડી ક્ષમતા રાખજો. હમણાંનો સમય જાળવી લેવાનો છે. એ દિવસે મંગળ અને શનિની યુતિ પણ હતી, એટલે આપ વધુ પડતા વિવાદથી બચજો, સમાધાનકારી વલણ અપનાવજો. દર મંગળવારે ગણેશજીનો અથર્વશીર્ષનો પાઠ કરજો. ઓમ ગમ ગણપતે નમઃ એ મંત્રની માળા સવારે પણ કરજો અને રાત્રે સૂતા પહેલાં પણ કરજો. આપના મનમાં શાંતિ પ્રસ્થાપિત થશે. જી બિલકુલ અમિતજી, વધુ રાશિફળ અને પ્રશ્નોના જવાબ આપે આપ્યા. અને હવે આપણે વાત કરવાની છે આજનો જે ખાસ વિષય છે, અને હાલમાં અત્યારે આપણો વિષય ચાલી રહ્યો છે ડિપ્રેશન, જેમાં આપણે યોગ વિશે તો આપણે જણાવ્યું કે ડિપ્રેશનના કેવા યોગ હોય છે, પણ આજે આપણે જણાવવાનું છે કે કયા પ્રકારના આપણે ઉપાયો યોજી શકાય. બિલકુલ નુપુરબેન, આપણે છેલ્લા 2-3 દિવસથી આ સંદર્ભે ચર્ચા કરી રહ્યા છીએ, દર્શક મિત્રોને ઉપાય આપી રહ્યા છે. નુપુરબેન, એક વાત હું અહીંયા દર્શક મિત્રોને જણાવવા માગું છું કે જ્યારે પણ એમને કુંડળીના સંદર્ભમાં પ્રશ્નો આવે છે ત્યારે કાર્યક્રમનો આપણે પ્રારંભ કરીએ તે પહેલાં એક મિનિટ માટે આંખો બંધ કરીને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મારા દર્શક મિત્રોની કુંડળીમાં ભલે ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, પણ હે ભગવાન, મને એવી શક્તિ આપો કે ક્યાંક ને ક્યાંક એ શુભત્વ આપણે શોધી લઈએ અને આપણા દર્શકોના મનોરથ સિદ્ધ થાય. જી બિલકુલ. બીજી વાત? હા જી બોલો. હા, અને એવા કોઈ ખાસ વિશેષ ઉપાય ખરા કે જે વધારે પ્રમાણમાં ડિપ્રેશન હોય કે ઓછા પ્રમાણમાં દરેક વ્યક્તિ કરી શકે? બિલકુલ. હવે વધુ પ્રમાણ ડિપ્રેશન હોય, ડિપ્રેશનનું પ્રમાણ જો ઓછું હોય, ડિપ્રેશનનું પ્રમાણ જો ઓછું હશે તો જાતક અવશ્ય ઉપાય કરશે. ડિપ્રેશનનું પ્રમાણ વધુ હશે તો જાતક ઉપાય કરવા માટે સંમત જ નહીં થાય. એવા સંજોગોમાં માતા પિતાએ, પત્નીએ, સંતાન વયસ્ક હોય તો એણે પણ સક્રિય થવું પડશે. વળી એણે એમના નામનો સંકલ્પ કરીને ચંદ્રદેવની માળા કરવી પડશે. એ ન હોય તો એમનો ફોટો લઈને પણ ચંદ્રદેવની માળા કરવી પડશે. સાથોસાથ જ્યારે એ પોતાના કામ અર્થે બહાર જતા હોય ત્યારે એમને જય શ્રી કૃષ્ણ કે તમે જે ભગવાનમાં માનતા હોય તેમનું નામ લઈ અવશ્ય તેમને વિદાય આપવી. જી અમિતજી બિલકુલ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમામના પ્રશ્નોના જવાબ આપ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌ દર્શક મિત્રોને પણ જય શ્રી કૃષ્ણ. તો જોયું મિત્રો, આમ તો લોકોના જીવનમાં
આ જે ડિપ્રેશનનો સમયગાળો છે એ થોડા સમય માટે આવે છે, પરંતુ જો તકેદારી ના રાખવામાં આવે તો આવા લોકો ઘણી વખત ન કરવાનું કરી બેસે છે, આત્મહત્યા જેવા બનાવો પણ બને છે જેનું ખરાબ પરિણામ આખા પરિવારે ભોગવવું પડે છે. તો આવા સમયે ખાસ ધ્યાન રાખવાનું છે કે સમય સૂચકતા દાખવવી જોઈએ અને તેમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવો જોઈએ. તો બસ આવી જ અવનવી વાતો સાથે આવતીકાલે ફરી મળીશું. આપ જોવાનું ચૂકતા નહીં આપણો વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્ય. ત્યાં સુધી તમારી દોસ્ત નુપુરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.